હું પ્લાસ્ટિક સર્જન છું, ડૉક્ટર છું, એટલે સ્વાભાવિક રીતે મેડિકલ પ્રોફેશન તરફ મારું આકર્ષણ થોડું વધારે હોય. અને એટલે જ સ્વરસેતુમાં અમે થીમ બેઝ પ્રોગ્રામ્સ કર્યા. એમાં બે કાર્યક્રમો એવા હતા કે જેમાં ડૉક્ટર્સ અથવા તો મેડિકલ પ્રોફેશન એના કેન્દ્રમાં રહ્યું હતું. તો એ કાર્યક્રમો હતા પરફોર્મન્સ પોલિક્લિનિક અને ડૉક્ટર ડૉક્ટર રમતા રમતા. મોટાભાગે એમાં ડૉક્ટર ડૉક્ટર રમતા રમતામાં હળવી શૈલીમાં બે ઘડી ગમ્મત એનો ખ્યાલ રાખીને થોડું હાસ્ય વિનોદ એનું પ્રમાણ હતું. બહુ નિર્દોષ ભાવે અમે એમાં રચનાઓ લખી હતી, ગાઈ હતી. તો એમાંની કેટલીક રચના મેં લખી હતી એ હું રજૂ કરું છું. ડૉક્ટર ડૉક્ટર રમતા રમતા એ કાર્યક્રમમાંથી એક કાલ્પનિક હળવું હાસ્ય ગીત. કોઈ લપસે, કોઈ ગબડે કે કોઈને આડું અવળું વાગે. કોઈ લપસે, કોઈ ગબડે કે કોઈને આડું અવળું વાગે તો જિંદગી જીવવા જેવી લાગે, તો જિંદગી જીવવા જેવી લાગે. કોઈના હાથે મચકોડ આવે, કોઈનો ટાંટીઓ ભાગે તો જિંદગી જીવવા જેવી લાગે, તો જિંદગી જીવવા જેવી લાગે. કોઈના હાથે મચકોડ આવે, કોઈનો ટાંટીઓ ભાગે તો જિંદગી જીવવા જેવી લાગે. ઉંમર વધતા ઘસાઈ જાય જો કરોડના 33 મણકા, ડોકમાં હાથમાં કેડમાં પગમાં મારે જો જોરદાર સણકા. ઉંમર વધતા ઘસાઈ જાય જો કરોડના 33 મણકા, ડોકમાં હાથમાં કેડમાં પગમાં મારે જો જોરદાર સણકા. એની પીડા ને કળતરથી રાતોની રાતો સૌ જાગે તો જિંદગી જીવવા જેવી લાગે. એની પીડા ને કળતરથી રાતોની રાતો સૌ જાગે તો જિંદગી જીવવા જેવી લાગે. ને ઉઠતા ને બેસતા જકડાએ રોજ રોજ લોકોના પગના સાંધા. એક્સરે ને એમઆરઆઈ જોતા દેખાય કેટલાય વાંધા. ઉઠતા ને બેસતા જકડાય રોજ રોજ લોકોના પગના સાંધા. એક્સરે ને એમઆરઆઈ જોતા દેખાય કેટલાય વાંધા. એ સૌ દર્દી જલ્દી જલ્દી ની રિપ્લેસમેન્ટ માગે તો જિંદગી જીવવા જેવી લાગે. એ સૌ દર્દી જલ્દી જલ્દી ની રિપ્લેસમેન્ટ માગે તો જિંદગી જીવવા જેવી લાગે. કોઈ લપસે, કોઈ ગબડે કે કોઈને આડું અવળું વાગે તો જિંદગી જીવવા જેવી લાગે. કોઈના હાથે મચકોડ આવે, કોઈનો ટાંટીઓ ભાગે તો જિંદગી જીવવા જેવી લાગે.